साबरकांठा જિલ્લાના પ્રાંતિજના વડવાસા ખાતે ખેડૂતોએ કરોડો રૂપિયાનું કોબીજ નામધારી 196 બિયારણ બોગસ નીકળતા 500 એકરથી વધુ વાવણી કરેલી કોબીજનું બોગસ બિયારણ નીકળતા ખેડૂતોને પડતા ઉપર પાટું। પ્રાંતિજના વડવાસામાં કોબીજ પકવતા 50થી પણ વધારે ખેડૂતોએ પોતાના ખેતરોમાં કોબીજનું નામધારી 196 બિયારણ તૈયાર કર્યું હતું અને ખેતરોમાં ચોપણી કર્યા બાદ સમયમર્યાદા પૂર્ણ થવા આવી હતી, છતાંય ખેતરોમાં તૈયાર થયેલ કોબીજના છોડમાં ગર્ભ ન થતા ખેતરોમાં થોડા થોડા અંતરે છોડ નાના મોટા ટાલા પડી જતા ખેડૂતો દ્વારા જે તે વેપારીઓને રજૂઆત કરી હતી। પ્રાંતિજના વડવાસા ખાતે ખેતી નિયામક અધિકારીએ લીધી મુલાકાત। व्यापारियों द्वारा कंपनी में रजूआत करी हती, परंतु कंपनी द्वारा मात्र खेडूतोना संतोष माटे खेतरों में आवी अने आश्वासन आप्यु हतु, पर कंपनी द्वारा कोई सरखो जवाब न आपता खेडूतोने खेड बियारण दवा मजूरी उदेत सहितनो खर्च माथे पड़ता लाखों रूपियाना खर्च माथे पड़वानी भीती ने लईने मात्र वडवासा गामना ज खेडूतोने करोड़ो रूपियानो नुकसान थयु छे। करोड़ों रूपियानो कोबीजनु बियारण भेळसेळ युक्त निकळता खेडूतोए खेती नियामक ने रजूआत करी। 500 एकर थी पण वधारे कोबीजनी खेती में वडवासा गामनाज कुल 8 करोड़ थी पण वधारे खेडूतोनी सीजन फेल जवानी भीती सेवाई रही छे, त्यारे वडवासाना खेडूतो द्वारा साबरकांठा जिल्ला खेतीवाड़ी कचेरी हिम्मतनगर ना द्वारा खखड़ाव्या हता अने खेडूतोनी रजूआतोने लईने आजे जिल्लामांथी 10 थी पण वधारे अधिकारीओ कृषि वैज्ञानिक सहित अलग अलग टीम बनावीने खेडूतोना खेतरोमां मुलाकात लीधी हती, जेमां नायब खेती नियामक पीबी पिस्तरिया, जिल्ला खेतीवाड़ी अधिकारी वीके पटेल, नायब बागायत नियामक पीएम पटेल सहित कृषि वैज्ञानिक द्वारा खेतरोमां स्थळ उपर जईने योग्य तपास हाथ धरी हती। दिवसथी आव्या छे पंचनामुं करवा माटे, खेतरे खेतरे फड्युं, આ વેરાયટી આવી છે ને આ વેરાયટી આવી છે કે તમને શું ખબર આ ખરાબ છે, આવું એક જવાબ એમને કહ્યું। બીજું પત્તો ગણું છું, ત્રીજું અસલમાં ખરાબમાં ખબર પડતી નહીં હોય, બે ખેતર જોડે જોડે હોય તો એમને ખ્યાલ આવતો નથી, અને બધાનું પંચનામું ચાલુ જ છે બે દિવસથી, હજુ એનો નિવેડો કોઈ આવ્યો નથી। આ બાબતે અમને ન્યાય મળવાની, તમે જેટલા જવું પડે એટલા જઈશું, પણ કોઈનું છોડવાના નથી, ડીલરોને કંપનીને ના સાહેબોને ત્રણ બધાને, હા, અને ખેડૂતોને ખોટું માહિતી આડીના વળી પૂછપૂછ કરું છું, હા, સામા પ્રશ્નો કરું છું, બધું પંચનામું ખેતરે ખેતરે ફરીને એમને જોયું, અમને એમને કહેવું કે 80 દિવસની વેરાયટી છે અને દડો નહીં આવે તમે કઈ રીતે કહેશો, આ એક પ્રશ્ન એમને કર્યો। પછી બીજું કે હવે આ બધું તમે જ્યાંથી બિયારણ લાવ્યા હોય એનો બિલ રજૂ કરો, ઉતાળા આપો, બધું અમે રજૂ કરી દીધું છે એમને, હજુ એનો કોઈ નિવેડો આવ્યો નથી, અને અમે ત્રણ જગ્યાએ અરજી આપી હતી, ત્રણેય જગ્યાથી આવેલા છે અધિકારી, એક આ બાગાયત ઓફિસમાં આપી હતી, બીજી ક્વોલિટી કંટ્રોલમાં આપી છે અને ત્રીજી જિલ્લા પંચાયતમાં આપી હતી, ત્રણ જગ્યાએથી 8 માણસની ટીમ આવી છે અને 2 દિવસથી ખેડૂતોને ભેગા કરી ફેવડ્યું છે। આ બાબતે આગળ હજી કોઈ જજમેન્ટ આવવા નહીં, તમે શેક સુધી પહોંચવાના છે, કોઈનું છોડવાનું નથી, અધિકારી હોય કે કંપની હોય, અને વિધાનસભા સુધી ખખડાવવાનું છે આને, હા। જિલ્લાની નિયામક ટીમે ખેતરોની લીધી મુલાકાત। આવેલા અધિકારીનો જવાબ સંતોષકારક નથી, ઉલટા સુલટા સવાલ કરે છે, આવેલા ખેતરમાં ઓરિજિનલ કોબી અને ડુપ્લિકેટ કોબી એ પોતાની જે આવેલા અધિકારીને ખબર પડતી નથી, અને આવેલા કોબીના દાડા જોવું છે અને હજુ રાહ જોવા એમ કહે છે લોકો। પછી બીજું કે જે છોડના પત્તા ગણે છે, હવે છોડના પત્તામાં કોબીનામાં એવો કે પત્તા સરખા જ હોય, એવું કોઈ 10-12-15 લોકો કહે છે 15 પત્તા હોય, પણ પત્તા બધા સરખા જ હોય, એમાં કોઈ ફેરફાર હોય નહીં, અને આ લોકો ઉલટ સુલટ પ્રશ્નો કરે છે અને સંતોષકારક જવાબ આપતા નથી, વધતા કે ધાક ધામ કેથી આ લોકો બીવડાવે છે ખેડૂતોને, સંતોષકારક જવાબ આપતા નથી, અને આ લોકોને બીજું કે આ લોકો એમ કહે છે કે જે ઓરિજિનલ કોબી અને ડુપ્લિકેટ કોબી તો આ લોકોને એવું કહેવું છે કે જે અત્યારે હાલ જે કંપની મુજબ બ્લ્યુસ ગ્રીન કોબી હોય બરાબર, તો એ લોકો કહે છે બ્લ્યુસ ગ્રીન કોબી છે, તો પછી જે ઓરિજિનલ કોબી છે
જે અત્યારની ડુપ્લિકેટ કુબી છે એ બંનેમાં ડિફરન્સ છે કલમો. તો જે બ્લ્યુઝ ગ્રીન કુબી કીસે આ લોકો જે ઓરિજિનલ, તો ગઈ સાલની જે ઓરિજિનલ કુબી છે એ અને અત્યારની ડુપ્લિકેટ કુબી બંને કલમો ફેર છે. તો હવે એ જે ઓરિજિનલ કુબી છે એ કલરનું કયું નામ આપશે આ લોકો, એ પ્રશ્ન છે મારો. જો આ બ્લ્યુઝ ગ્રીન છે તો પેલી કુબી કઈ છે જે ઓરિજિનલ છે, એનો કલર કહેતા જ નથી આ લોકો. ભાઈ બધા ખેડૂતો અમે કરશું, આગળ જઈશું અમે. અમનો જવાબ સંતોષકારક નથી, અમને લાગતો આવેલા અધિકારીઓનો જવાબ સંતોષકારક નથી. ખેડૂતોએ ખરીદી કરેલ બિયારણના બિલો તથા સાત બારના ઉતારા માંગણી કરી દશરથભાઈ પટેલ, વિષ્ણુ પટેલ, બળવંતભાઈ પટેલ, પ્રભાતભાઈ પટેલ, દશરથભાઈ પટેલ સહિતના ખેડૂતોના ખેતરોમાં જઈને પંચનામું તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ તો વડવાસાના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવે છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે. ત્યારે વડવાસાના ખેડૂતોનો આક્ષેપ થયો છે કે અધિકારીઓ અને કંપની અને વેપારીઓની મિલીભગત હોય તેવું જણાઈ રહ્યું છે. તો ખેડૂતો દ્વારા હાલ તો ન્યાય નહીં મળે તો સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે સરકારી બાબુઓ ખેડૂતોના પ્રશ્નને નિકાલ આપશે કે પછી તપાસના નામે હાલ તો છેલ્લા બે દિવસથી ખેડૂતોને વિવિધ રીતે હેરાન કરતા હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોને ન્યાય મળે છે કે પછી તપાસનો થપ્પો થાય છે. તો આ અંગે સ્થળ ઉપર હાજર અધિકારીઓએ આ અંગે પૂછતા તેઓએ ચૂપકી સાંધી હતી અને કેમેરા કે ઉપસ્થિત પત્રકારો સામે આ અંગે કોઈ પણ જાતની વાતચીત કરવાની ના પાડી હતી. ત્યારે હાલ તો કંપનીના હિસારે જાણે અધિકારીઓ કામ કરતા હોય તેવું ખેડૂતો પણ જણાવી રહ્યા છે. અમે આ વર્ષે નામદારી કંપનીનું 196 બિયારણ વાવેલ હતું. એ કંપનીએ લગભગ 7-8 કરોડનું વડવાસામાં અથવા બીજા આજુબાજુના ગામમાં પણ ડુપ્લિકેટ બિયારણ આપી ખેડૂતોને છેતર્યા છે. હાલ ખેડૂતોની પરિસ્થિતિ બહુ ગંભીર છે, કારણ કે હવે ખેડૂતોને સરકારમાંથી લીધેલું ધિરણ આ બધું ભરવાનું આવ્યું છે. કુબી ડુપ્લિકેટ નીકળી એટલે હાલ કોઈ આવક અમારી જોડે છે નહીં. અમે ગઈકાલે અને એના આગલા દિવસે પણ સરકારી અધિકારી હિંમતનગર કૃષિ વિભાગમાં ક્વોલિટી કંટ્રોલમાં બધા જાણ કરી હતી. બે દિવસથી અધિકારીઓ આવું પણ છે, હવે એ કેવો જવાબ આપશે એના ઉપર જોવું રહ્યું. જો અમને કોઈ ખેડૂતોને ન્યાય નહીં મળે તો ખેડૂતોનો આત્મહત્યા કર્યા સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં અમારી જોડે. અમે કોબીનું બિયારણ નામદારી 196 શેડ લગાવેલું છે. એ ડુપ્લિકેટ દર સાલની જેમ આવેલ નથી અને તેના સમયે થવા છતાં પણ એ દરો આવેલો નથી. હવે ખેડૂતો લાચાર છું અત્યારે હાલ. અમે બિયારણ માગી માગીને લાયા, આ ગાપાસી કર્યું, બિયારણના પૈસા બી ચૂકવવા હવે ક્યાંથી? હવે હવે દરરોજ તે કંપનીના આવવાનું નથી હવે. અને ખેડૂતો હવે કરે તો શું કરે? જો આના કોઈ સમયસર પગલાં નહીં લેવામાં આવે તો ખેડૂતો આત્મહત્યા કરવા ઉપર વિચાર કરી જશે. મોટા મોટા ખેડૂતો હવે 100 વીઘા જેવા લગભગ વડવાસામાં 7-8 કરોડનું નુકસાન છે કોબીનું. અને કંપનીના માણસો આવી કોઈ જવાબ આપતા નથી. 2 દિવસે આવું 4 દિવસે આવું ફોર્મમાં આવું વાટાટોળા કરે છે. હવે ઉપરથી અધિકારીઓ આવી રહ્યા છે તો એ પણ કે કોબી આવી છે, આનો દરો આવી જશે, આવ્યા બહાના બતાવીને ખેડૂતને આમથી આમ લાચાર બનાવી રહ્યા છે. આ લાવો, તમે તમે પેલું લાવો, તમે ઉતારા લાવો. હવે એમને રિહર્સલ ખેડૂતને પાક બતાવે તો એ અધિકારીઓ માનવા તૈયાર નથી. અને જુદા જુદા બહાના બતાવે છે, 2 દિવસથી ધક્કા ખવડાવે છે તો પેલું લાવો, આ ઉતારા લાવો, આ રીતના ક્ષેત્ર છે. એ પણ લાગે છે કે નામદારી 196ના કંપની જોડે પૈસા ખાઈ જાય એવું લાગે છે. અને કોઈ હરખો જવાબ આપતા નથી. અને ખોટી રીતે અધિકારીઓ ઉલટાનું ખેડૂતોને દબાઈ રહ્યા છે. ત્યારે હાલ તો અધિકારીઓએ છેલ્લા 2 દિવસથી ધામા નાખ્યા છે, છતાંય મગના માથે મરી પણ નથી મૂકતા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોને ન્યાય મળશે કે પછી તપાસનો થપ્પો રમશે, એ તો હવે જોવાનું રહ્યું. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.